नमस्कार, आज ना वीडियो में आप चर्चा करीशू धोरण चार गणित में प्रकरण नंबर 12 पेज नंबर 143 खुर्शीनु वजन केटलू के अनामिका वजनों कांटा नो उपयोग करी खुर्शीनु वजन शोधवा मांगे छे। अहीं तमे आ जोई सको छो के आ कांटो छे अने एना आधारे आनी खुर्शीनु वजन शोधवुं छे। तो हवे कई रीते ए खुर्शीनु वजन शोधशे एना माटेनी तमारी सूचवी तैयार करवानी छे। हवे आ कीधुं छे तूटेलो पत्थर। अब्दु वणतण माटे लाकड़ा वेचे छे। तेनी दुकान में एक पत्थर छे जेनुं वजन 13 किलोग्राम छे के एना पासे मतलब के बणतर वेचे छे, बणतरना जे लाकड़ा आवे छे ए वेचे छे। एने पासे वजन माटे कोई तोल माप माटे न हतुं, तेना माटे ए 13 किलोग्रामना पत्थरनो उपयोग करतो। तेनो उपयोग ते आ बणतरना लाकड़ा माटे करतो। एक दिवस आ पत्थर नीचे पड्यो अने तेना 2 किलोग्राम, 5 किलोग्राम अने 6 किलोग्राम वजनना 3 टुकड़ा थया। હવે આપણે ગણીએ તો કે 5 ને 6 થશે 11, 11 ને 2 13, એટલે કે 13 કિલોગ્રામ, 13 કિલોગ્રામના એવા અહીંયા 3 કટકા થઈ ગયા। તમે જોઈ શકો છો સૌથી નાનો કટકો 2 કિલોગ્રામનો, વચ્ચેનો ભાગનો છે 6 કિલોગ્રામનો અને આ બાકીનો વધ્યો એ 5 કિલોગ્રામના એવા 3 ટુકડા ત્યાં થઈ ગયા। પરંતુ અબ્દુ હોશિયાર હતો, તેણે આ 3 ટુકડાનો ઉપયોગ 1 કિગ્રાથી કરીને 9 કિગ્રા સુધીના બણતણ માટેના લાકડાના વજન માટે કર્યો। હવે કઈ રીતે કર્યું હશે તો એની ચર્ચા આપણે અહીં કરીએ। અહીં અબ્દુ એવી રીતે કેવી રીતે 1 કિગ્રા બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવેલ છે। ઓહો, આ ભારાનું વજન 1 કિગ્રા છે, પણ કઈ રીતે એને ખબર પડી? તો અહીંયા આપણે જોઈએ કે આ 6 કિગ્રા છે પથ્થર અને અહીંયા આ પથ્થર રાખ્યો છે 5 કિલોગ્રામનો। એના પહેલાં અહીંયા 6 કિગ્રાનું જ્યારે પાણો પથ્થર મૂક્યો ત્યારે અહીંયા એને એક બણતણનું ભારું, વજનનું જે ભારું હતું એ અહીં એને મૂક્યું। હવે એની અંદર એને 5 કિગ્રાનો પથ્થર મૂક્યો ત્યારે બંને પાલા પલ્લા છે જે એ સમાન થાય છે, તેથી એને ખબર પડે છે કે જો આ 5 કિગ્રાનું હોય તો હવે અહીંયા પછી જે વધે છે એ કેટલા કિગ્રાનું હોય? 1 કિગ્રાનું હોય તો જ 6 કિગ્રાનું થાય, તો જ બંને પલ્લા સમાન થાય। તો આ રીતે એને 1 કિગ્રાનું વજન કર્યું। હવે અહીં કીધું છે, હવે તમે દર્શાવો કે અબ્દુ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા માટે કરશે। તો અહીંયા 5 કિગ્રા, 6 કિગ્રા, 2 કિગ્રાનો આપ્યો છે। હવે આપણે જોઈએ તો પહેલાં 9 કિગ્રાનું વજન એ કઈ રીતે કરશે? તો આપણે જોઈએ તો કે 5 ને 6 11 માંથી કેટલા બાદ કરીએ તો 9 થશે, તો કે 2 બાદ કરીએ આપણે, 11 માંથી 2 કરીએ તો કેટલા વધશે? 9। તો આ બાજુ આપણે પથ્થર મૂકીએ 5 કિગ્રાનો વત્તા 6 કિગ્રાનો, એટલે કે કુલ 11 કિલોગ્રામ થયા અને વજન કરવું છે આપણને 9 કિલોગ્રામનું। એનો મતલબ કે અહીં આપણે કેટલા કિલોગ્રામનો પથ્થર મૂકવો પડશે? 2 કિલોગ્રામનો। તો અહીંયા મૂકી દઈએ આપણે 2 કિલોગ્રામનો પથ્થર, એટલે હવે આપણે જે અહીંયા લાકડાના બણતરના લાકડા મૂકશું એ કેટલા કિલોગ્રામના આવવા જોઈએ? તો કે 7 કિલોગ્રામના। તો હવે આપણે અહીંયા રાખશું તો એ થશે 7 કિલોગ્રામના, પણ આ 2 સાથે લેશું એટલે કુલ થશે 9 કિલોગ્રામ, પણ એ બણતરના લાકડાનું વજન થશે અહીં 7 કિલોગ્રામનું। પણ એ રીતે અહીં કીધું છે કે જો 4 કિલોગ્રામના બણતરના લાકડા જોઈતા હોય તો અહીંયા 5 કિલોગ્રામ તો છે જ આપણી પાસે, તો એક બાજુ આપણે 5 કિલોગ્રામ મૂકીએ અને અહીં આપણે બણતરના લાકડા મૂકીએ। તો અહીં આપણે મૂકીએ 6 કિલોગ્રામનો એક પથ્થર અને અહીંયા આપણી પાસે 2 કિલોગ્રામનો પણ પથ્થર છે, એટલે 6માંથી 2 જશે તો વધશે કેટલા કિલોગ્રામ? 4 કિલોગ્રામ। એટલે હવે આપણે અહીંયા જે બળતણના લાકડા મૂકશું એ કેટલા કિલોગ્રામના થશે? 4 કિલોગ્રામના। શું કામ 4 કિલોગ્રામના? તો કે 4 ને 2 થશે 6 કિલોગ્રામ, એમાં 2 કિલોગ્રામ વજન તો નીકળી જશે પથ્થરનું। એ રીતે હવે જે પછી વજન વધે છે એ શેનું વજન હશે? બળતણના લાકડાનું। એ રીતે હવે જોઈએ 3 કિલોગ્રામ બળતણના લાકડા। અહીં આપણી પાસે 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ બળતણના લાકડા છે। હવે એમાં આપણે જોઈએ તો કે 5માંથી 2 જાય એટલે 3 વધશે, તો અહીંયા આપણે લઈએ 5 કિલોગ્રામનો પથ્થર અને અહીંયા લઈ લઈએ 2 કિલોગ્રામનો પથ્થર। હવે જે લાકડા અહીં મૂકશું એ કેટલા કિલોગ્રામના થશે? 3 કિલોગ્રામના, એટલે આપણે 3 કિલોગ્રામ બળતરના લાકડાનો જવાબ અહીં મળી રહેશે। આપણે કઈ રીતે કરવું છે? તો કે પથ્થરમાંથી આપણે સંખ્યા બાદ કરવાની અને જે વધતી હોય આ પથ્થર મતલબ કે આ બળતરના લાકડા બરાબર કિલોગ્રામની હોવી જોઈએ। અહીંયા જોઈએ 7 કિલોગ્રામના બળતણ, તો આપણે જોઈએ તો કે 5 કિગ્રા અને 2 કિગ્રા એટલે કેટલા કિગ્રા થયા? 7 કિગ્રા, એટલે કે 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામના એવી રીતે આપણે અહીં 2 પથ્થર લેવા પડશે એટલે થઈ ગયા 7 કિલોગ્રામ, એટલે અહીં બણતણના લાકડા આવી જશે 7 કિલોગ્રામના। તો આ રીતે આપણે આ રીતે અબ્દુ બણતણના લાકડાનું વજન આ 3 પથ્થર દ્વારા કરી શકતો હશે।
હવે અહીંયા કીધું છે પોસ્ટ ઓફિસ કે તમે ક્યારે પોસ્ટ ઓફિસ ગયા છો જો ગયા હોય તો હા અથવા ના માં જવાબ લખો લોકો ત્યાં સેના માટે જાય છે તો કે સંદેશો એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય તો પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું હોય તો આપણે ત્યાં પોસ્ટ ઓફિસમાં જઈ અને સંદેશો મૂકીએ છીએ પછી અહીંયા કીધું છે ટપાલની કિંમત કેટલી અને આંતરદેશીય પત્રની કિંમત કેટલી આ કોષ્ટકને આધારે આપણે અહીં જવાબ લખવાના છે પહેલા તો કીધું છે કે ટપાલની કિંમત કેટલી તો અહીં તમને ટપાલની કિંમત કેટલી આપી છે 0.50 રૂપિયા તો આ રીતે લખી દઈએ 0.50 રૂપિયા અથવા જો પૈસામાં લખવું હોય તો 50 પૈસા એટલે કે અડધો રૂપિયો હવે અહીંયા કીધું છે આંતરદેશીય પત્રની કિંમત કેટલી આંતરદેશીય પત્ર એટલે શું તો કે આપણા દેશની અંદર જ થતો વ્યવહાર મતલબ કે પત્રની લેવડ દેવડ જે છે આપણા દેશની અંદર જ થતી હોય તે હવે અહીંયા કીધું છે એની પત્રની કિંમત કેટલી છે તો અહીંયા લખ્યું છે આંતરદેશીય પત્રની કિંમત ₹2.50 ને લખી દઈએ ₹2.50 હવે આ રીતે અહીં તમને કિંમત આપી છે ફક્ત એક જ ટપાલ લઈએ તો 0.50 રૂપિયા છાપેલી ટપાલ હોય તો 6 રૂપિયા આંતરદેશીય પત્ર હોય તો 2.50 રૂપિયા પત્રના વજન 20 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા દેવાના અને પછી જો એનાથી વધારે ઉપરનું આવે છે એટલે કે દરેક વધારાના 20 ગ્રામ માટે 2 રૂપિયા કે 20 ગ્રામ પહેલા હોય તો એના 5 રૂપિયા પણ વળી એનાથી ઉપરનું 20 ગ્રામ થતું હોય તો એના માટે 2 રૂપિયા ચૂકવવા પડશે પછી કીધું છે પાર્સલનું વજન 50 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા આના તો 5 રૂપિયા થાય પણ વળી એનાથી ઉપર જો 50 ગ્રામ અથવા એનાથી વધારે કે ઓછું થતું હોય તો એના માટે 3 રૂપિયા ફરજિયાતપણે ચૂકવવા પડે છે એના રીતે આપણે અહીંયાના પ્રશ્નોના જવાબ લખી 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો 50 ગ્રામ વજનવાળું પત્રની વાત કરી છે તો પત્રનું વજન આ છે 50 ગ્રામની વાત કરી છે પહેલા તો આપણે 20 ગ્રામના જોઈએ તો એના રૂપિયા થશે 5 રૂપિયા એટલે 20 ગ્રામના થયા આપણી પાસે 50 ગ્રામનું હતું એમાંથી 20 ગ્રામ નીકળી ગયા એટલે બાકી કેટલા રહ્યા 30 ગ્રામ એવી રીતે જોઈએ હજી 20 ગ્રામના એને વધારાના 20 ગ્રામના કેટલા રૂપિયા ચૂકવવા પડશે 2 રૂપિયા હજી 10 વધે છે આપણે શું કીધું છે કે 20 ગ્રામ અથવા એનાથી ઓછા અથવા વધારે એના આપણે 2 રૂપિયા ચૂકવવા પડે છે 20 ગ્રામ 20 ને 20 40 ગ્રામ અને 10 એટલે 50 ગ્રામ ટોટલ થયું કે 5 ને 2 7 7 ને 2 9 રૂપિયા એટલે આનો જવાબ આપણો થશે કે 9 રૂપિયા ચૂકવવા પડશે હવે અહીંયા કીધું છે આકાશ ગણિત ગમત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માંગે છે પુસ્તકનું વજન 200 ગ્રામ છે માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત શોધો 200 ગ્રામ કીધું છે અને પાર્સલનું વજન છે તો પાર્સલનું વજન અહીં આપ્યું છે કે 50 ગ્રામ હોય તો 5 રૂપિયા હવે ના ઉપરના જો વળી 50 ગ્રામ થતા હોય તો એના 3 રૂપિયા એટલે આ 50 ગ્રામના થયા વળી પાછા 3 રૂપિયા એટલે 50 ગ્રામ એટલે 100 ગ્રામ થયા એટલે હજી 100 ગ્રામ બાકી એટલે 3 અને 3 એટલે ટોટલ 200 ગ્રામનું થઈ ગયું તો હવે એને ગણીએ કે 5 ને 3 8 8 ને 3 11 11 ને 3 14 એટલે કે 14 રૂપિયા ચૂકવવા પડશે 3 ચિત્રમાં દર્શાવેલ વજન ઉપયોગ મોકલવામાં આવેલા વજનના પાર્સલની કિંમત શોધો હવે અહીંયા કીધું છે આ એક વજન કાંટો આપેલો છે તમને એના આધારે આપણે પાર્સલનું વજન શોધવાનું છે અને એની ટિકિટોની કિંમત કેટલી થશે એ પણ શોધવાનું છે તો અહીંયા તમને આ વજન આપેલું છે 200 અને 250ની વચ્ચે એટલે વજન હશે 225 ગ્રામ પ્રોપર વચ્ચે છે એટલે એનું અડધું થઈ જશે એટલે 225 ગ્રામ હવે એમાં કીધું છે કે ટિકિટોની કિંમત કેટલી થશે જો 225 ગ્રામ વજન હોય તો એની કિંમત કેટલી જો 200 ગ્રામ પાર્સલનું વજન હતું ત્યારે એની 14 રૂપિયા કિંમત થતી હતી પણ હવે 25 ગ્રામ હોય તો એટલે કે હજી વધારાના ઉપર ગ્રામ જાય છે એટલે એના કેટલા રૂપિયા થશે 3 રૂપિયા એટલે કે 14માં ઉમેરી દઈએ 3 તો કેટલા થશે 17 રૂપિયા એટલે આપણો આનો જવાબ થાય છે 17 રૂપિયા હવે એના પછી રાહુલ તેના વજનના પાર્સલ માટે રૂપિયા 25ની કિંમતોની ટિકિટો જોઈએ છે તે પોસ્ટ ઓફિસમાં ગયો એ સમયે માત્ર રૂપિયા 1 2 3 1 2 5 અને 10ની ટિકિટો હતી આ ટિકિટોની જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી શકાય રૂપિયા 25ની કિંમતની ટિકિટ તે બનાવી શકશે તો ચાલો એની ચર્ચા કરીએ શકશે તો અહીંયા આપણે જોઈએ હવે તો કે 1 રૂપિયાની જો 1 રૂપિયાવાળી 25 ટિકિટો ખરીદીએ તો 25 રૂપિયાની ટિકિટ થશે હવે એ રીતે જોઈએ કે 2 રૂપિયાની તો કે 2 રૂપિયાની આપણે એવી 12 ટિકિટો ખરીદીએ એટલે 24 રૂપિયા એ અને 1 એટલે 25 રૂપિયા એવી રીતે 5 રૂપિયાની એવી આપણે 5 ટિકિટો ખરીદીએ તો 25 રૂપિયા થશે
અને 10 રૂપિયાની બે ટિકિટો અને 5 રૂપિયાની એક ટિકિટ ખરીદી એટલે પણ 25 રૂપિયા થશે. તો આ રીતે એ અલગ અલગ રીતે આ ટિકિટોનો ઉપયોગ કરી અને અલગ અલગ રીતની ટિકિટોમાં એ 25 રૂપિયાની ટિકિટ ખરીદી શકશે. હવે કીધું છે અમારું સાથે વજન. એક દેડકો કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. હું એવી કેવી રીતે છટકી શકીશ, દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી. તેણે કાગડાને પૂછ્યું, તારું અંગણિત સારું છે? જો હા તો હું તને એક કુટ પ્રશ્ન પૂછું. તારું વજન 650 ગ્રામ અને મારું વજન 145 ગ્રામ, એવું કાગડો કહે છે. ત્યારે બંનેનું ભેગું વજન કેટલું થશે? કાગડો ગણતરીમાં હોશિયાર હતો. એને તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી. તે પછી શું થયું? તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હશે? તો કે બંનેનું કુલ વજન કેટલું થશે? તો કે 650 ગ્રામ 45 ગ્રામ. તો આ બંનેનો કરીએ સરવાળો. 4 ને 5 9 અને 6 ને 1 7 ગ્રામ, એટલે કે કુલ વજન થશે 795 ગ્રામ. તો કે હું સ્વસ્થ કે ભરાવદાર. આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની ઉંમરની બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલ છે. નામ, ઉંમર, ઊંચાઈ અને વજન. અહીંયા આપણે જોઈએ કે જેમ જેમ ઉંમર વધે છે એમ એમ થોડીક ઊંચાઈ અને વજનમાં પણ થોડો થોડો ફર્ક પડે છે. એ રીતે આ કોષ્ટક તમારે તમારા 5 મિત્રોની ઉંમર, નામ લેવાના, એમની ઉંમર, ઊંચાઈ અને વજનથી પૂર્ણ કરવાનું રહે છે. એ તમારું છે હોમવર્ક. હવે આગળ જોઈએ કોયડો છે કે દરેક નારંગીનું વજન સમાન છે. કે કોઈ પણ નારંગી લ્યો, એક નારંગી બરાબર એક નારંગી છે, એટલે કે બધાનું નારંગીનું વજન સરખું છે. બે પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન એક સમાન છે. તો ત્રીજા ત્રાજવામાં નારંગીની મૂકવા મતલબ કે કેટલી સંખ્યાની આપણે નારંગી મૂકશું ત્યારે બંને બાજુ પલ્લું સરખું થશે. અહીં તમને આપી છે કેરી અને એક નારંગી, ને આ બાજુ 3 નારંગી છે. અને આપણે કીધું છે કે એક નારંગી બરાબર એક નારંગી છે, એટલે આ નારંગી બરાબર આ નારંગી નીકળી ગઈ. બરાબર અહીંયા શું વધી? 2 નારંગી અને અહીંયા વધી 1 કેરી. એટલે ખબર પડે છે આપણને કે 1 કેરી બરાબર 2 નારંગી થાય છે અને 1 નારંગી બરાબર 1 નારંગી થઈ. એ રીતે બીજામાં જોઈએ, પપૈયું છે, આ બાજુ 2 પપૈયા છે અને બીજી બાજુ 2 નારંગી અને 1 કેરી છે. તો આપણે એ ખબર પડે છે કે 1 પપૈયા બરાબર 2 નારંગી થઈ. તો એ લખી દઈએ 1 પપૈયું બરાબર 2 નારંગી. તો વધ્યું શું? અહીંયા 1 પપૈયું અને 1 કેરી. હવે અહીંયા 1 કેરીની જગ્યાએ આપણે 2 નારંગી પણ મૂકી શકીએ છીએ, પણ આમ તો કેરી આપી છે તો એ સમજવા માટે લખીએ કે 1 પપૈયું બરાબર 1 કેરી. અહીં જોઈએ કે કેટલી નારંગી જોઈશે. હવે આપણે ખબર છે કે 1 પપૈયું બરાબર 2 નારંગી, તો એ 2 નારંગી, તો એને બરાબર પણ 2 નારંગી મૂકી, એટલે કુલ કેટલી નારંગી જોઈશે? 4 નારંગી જોઈશે.